હું કૌશિક છું હું એક સેલ્સ પર્સન છું વિશ્વમાં ઘણા વર્ષો સુધી ફર્યા પછી હું નિવૃત્ત થયો વીસ વર્ષ કરતાં પણ વધારે સમય દરરોજ સિગારેટના બે કરતાં વધારે પેકેટ પીધા પછી મેં ધૂમ્રપાન છોડી દીધું પચાસ વર્ષની ઉંમરે નિદાન થયું કે મને ફેફસાની બીમારી છે જેને સીઓપીડી કહેવામાં આવે છે સ્પાયરોમેટ્રિક ટેસ્ટ પરથી જાણવા મળ્યું કે મારા ફેફસાની કાર્યક્ષમતા પર ભારે અસર થઈ છે નિદાન વખતે મારા ડોક્ટરે મને કહ્યું કે સીઓપીડીનો કોઈ ઈલાજ નથી અને સામાન્ય શ્વાસોશ્વાસ પણ મારા માટે મુશ્કેલ થઈ શકે છે હું ભાંગી પડ્યો હતો મને મારા જાત પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ કારણ કે સિગારેટના પેકેટ પર ચેતવણી હોવા છતાં મેં ધૂમ્રપાન ચાલુ રાખ્યું પણ પછી મેં વિચાર્યું કે વિશ્વમાં બધી ચિંતાઓ મારી પરિસ્થિતિ નહીં બદલી શકે એટલે મેં આ બધાની સાથે જીવવાનું શીખી લીધું મેં સીઓપીડી સાથે જીવનને નવા અભિગમ સાથે જોવાનું શરૂ કર્યું સદભાગ્યે મને મારા પ્રેમળ પરિવારનો સથવારો મળ્યો એ લોકોએ મને આખી સફર દરમિયાન સકારાત્મક રહેવાની આશા અને પ્રેરણા આપી પહેલા પગલા તરીકે મેં દરેક વસ્તુઓથી દૂર રહેવાનું શરૂ કર્યું જે મારા ફેફસાને નુકસાન કરતા હતા મુખ્ય રીતે ધૂમ્રપાન ધૂળ ધુમાડો વગેરે સીઓપીડીને સારી રીતે સમજવા મેં એના વિશે વાંચવાનું ચાલુ કર્યું જેને મને મારી આ રોગ વિશેની માન્યતાઓનું ખંડન કરવામાં મદદ કરી મોટામાં મોટી માન્યતા મને એ હતી કે સીઓપીડીના દર્દીઓ કસરત નથી કરી શકતા પરંતુ જ્યારે મારા ડૉક્ટરે મને એક યોગ્ય કસરતના કાર્યક્રમનું સૂચન કર્યું મેં ઈમાનદારીથી એને અનુસર્યું મેં દરરોજ વીસથી પચ્ચીસ મિનિટ ચાલવાનું શરૂ કર્યું અને પછીથી મેં થોડીક પ્રતિકારક કસરત ઉમેરી જેવી દાદરા ઉતર અને ગોઠણ ખેંચાણની કસરત આ કસરતના કાર્યક્રમે મને મારા મસલ્સ બનાવવામાં મદદ કરી જેથી તેઓ કામ કરવા ઓછા ઓક્સિજનની માંગ કરે એક યોગ્ય પોષણ પ્લાન જાળવવા મારી પત્નીએ મને મદદ કરી જે દરેક વ્યક્તિને તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે એક મુખ્ય ભાગ છે આમ તો હું ખાવાનો શોખીન છું પરંતુ હું એટલું વધારે નથી ખાતો કારણ કે એ મને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી શકે મેં મારી ચા અને કોફી પર પણ કાપ મૂક્યો છે કારણ કે સેલ્સ પર્સન હોવાના કારણે હું એનો વ્યસની હતો મેં પ્રોટીન અને ફેટ લેવાનું ચાલુ કર્યું સામાન્ય ખાંડ અને પ્રોસેસ્ડ કાર્બોહાઈડ્રેટની બદલે મેં નાના કોળિયા લેવાનું ચાલુ કર્યું જેથી હું એને સરળતાથી ચાવી શકું આમ તો મેં સત્ય સ્વીકારી લીધું છે કે સીઓપીડી મારા બાકીના જીવનમાં મારી સાથે રહેશે હું મારા ડૉક્ટર દ્વારા નિયત કરાયેલી દવાઓ ઘણી નિષ્ઠાથી લઉં છું હું અનુવર્તિ માટે મારા ડૉક્ટરની નિયમિત મુલાકાત લઉં છું આમ તો મારું મોટું લક્ષ્ય છે સીઓપીડીને કારણે ક્યારેય મારો અંત ન આણવો અને નથી ઇચ્છતો કે મારી જાતને કોઈપણ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં જાઉં હું હવે એક અલગ કૌશિક છું જે દુનિયાને બતાવવા માંગે છે કે સીઓપીડી મારા જીવનને નિયંત્રિત નથી કરી શકતું હું મારા જીવનને અને ચુનૌતીઓને પ્રેમ કરું છું આજ મને સીઓપીડી હોવા છતાં વધારે કાર્યરત રહેવા તરફ દોરે છે